નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ સાતની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ દસમાં આવે છે સજીવોમાં શ્વસન. એની અંદર આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે બે માર્કના પ્રશ્નો છે. મોટા પ્રશ્ન જેને કહી શકીએ એવા પ્રશ્ન જવાબ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. એના માટે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. પહેલા પ્રશ્ન જવાબ જોઈએ, ટૂંકમાં ઉત્તર આપો. એના પ્રશ્ન છે, કોષો કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ કેવી રીતે મેળવે છે? અથવા તો એમ પૂછી નાખે, કોષીય શ્વસન સમજાવો. તો આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ તે હવા સહિત ઓક્સિજનના રુધિરના વહન સાથે શરીરના વિવિધ ભાગોમાંના કોષોમાં પહોંચે છે. કોષોમાં ખોરાક એટલે કે ગ્લુકોઝના કણને તોડવામાં ઓક્સિજન મદદરૂપ થાય છે. હવા સહિત બીજા વાયુ એ જાય છે, એવું નથી ઓક્સિજન. તો ઓક્સિજન રુધિરની સાથે ભળી જાય, એના દરેક કોષોમાં તે પહોંચે છે અને એની અંદર કોષોમાં ખોરાક એટલે કે ગ્લુકોઝના કણને તોડવામાં ઓક્સિજન ખૂબ જ મદદ કરે છે. તો કોષમાં ખોરાકના કણને તોડી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવાય છે. કોષની અંદર ખોરાકના કણને તોડી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. કોને તોડવાની વાત છે? ખોરાકના કણને. શું મેળવે છે? શક્તિ મેળવે છે, બરાબર. તો આ પ્રક્રિયા છે એને કોષીય શ્વસન કહે છે. કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે. ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે અને શક્તિ મુક્ત થાય છે. આ જારક શ્વસનની જ વાત થઈ. આ મુક્ત થયેલી શક્તિ કાર્ય કરવા માટે ઉપયોગી બને છે, બરાબર. આ કોષીય શ્વસનની વાત થઈ. હવે બીજો પ્રશ્ન એ છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે, શા માટે? તેમાંથી રાહત મેળવવા માટે શું કરવામાં આવે છે? તો પહેલું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી. શેનું અપૂર્ણ દહન થાય છે? ગ્લુકોઝનું. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ પહેલાં ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ સ્નાયુઓમાં એકઠો થતો જાય છે અને આ એકઠો થયેલો લેક્ટિક એસિડ સ્નાયુઓમાં ભરાય ત્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે, બરાબર. પહેલો પોઈન્ટ એ. બીજું, જ્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આ સ્નાયુઓ ખેંચાણથી રાહત મેળવે છે. એટલે બહારથી ગરમ પાણી લાગે ને માલિશ કરીએ એટલે એનાથી ઓક્સિજન બહારથી વધારે પ્રમાણમાં મળશે એટલે એનું શ્વસનની જે પ્રક્રિયા છે એ થવા લાગશે ત્યાં સ્નાયુઓની અંદર, એટલે રાહત મળે છે. ત્રીજો પોઈન્ટ એમ કહે છે કે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી બનાવી દે છે, લોહીનું પરિવહન છે ઝડપી થઈ જાય છે, પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણે વધી જાય છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં શું કરવા લાગે છે? રૂપાંતર કરવા લાગે છે. આમ સ્નાયુઓમાં લેક્ટિક એસિડ દૂર થતાં સ્નાયુઓ ખેંચાણથી રાહત મેળવે છે. આ રીતે સ્નાયુઓ છે એની અંદર જ્યારે ખેંચાણ અનુભવાય ત્યારે લેક્ટિક એસિડનો જથ્થો છે એકસાથે વધારે થઈ ગયો હોય તો એની ઉપર ગરમ પાણી અથવા તો માલિશ કરીએ ત્યારે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે ઘટ્યું છે એ ઓક્સિજનનું પ્રમાણ બહારથી મળે છે અને આ ઓક્સિજન જે પુરવઠો મળે છે એને કારણે એમાં વધારાનો ઓક્સિજન જાય છે જેમાંથી એને શક્તિ પૂરી મળે છે અને એનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય છે અને પાણી સ્વરૂપે તે બહાર આવે છે. તો આ રીતે સ્નાયુઓમાં લેક્ટિક એસિડ દૂર થતાં સ્નાયુ ખેંચાણથી રાહત મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શ્વસન દર એટલે શું? જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતા શ્વસન દરમાં ફેરફાર કેમ થાય છે? તો વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે તેને શ્વસન દર કહે છે. વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે તેને શ્વસન દર કહે છે. જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં શક્તિની જરૂરિયાત જુદી જુદી હોય છે. જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં શક્તિની જરૂરિયાત કેવી હોય? જુદી જુદી હોય છે. વધતી ઓછી શક્તિની જરૂરિયાત મુજબ વધારે ઓછા ઝડપથી શ્વાસોચ્છ્વાસ કરવો પડે છે, બરાબર. વધારે અથવા ઓછી શક્તિની જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે વધારે અથવા ઓછા ઝડપથી શ્વાસોચ્છ્વાસ કરવો પડે. આથી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતા શ્વસન દરમાં ફેરફાર થાય છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે, અળસિયામાં થતી શ્વાસોચ્છવાસની ક્રિયા સમજાવો. તો અળસિયું છે ત્વચા દ્વારા એટલે કે ચામડી દ્વારા શ્વસન કરે છે. તેની ત્વચા ભીની અને ચીકણી રહે છે. ત્વચાની ભીની સપાટી દ્વારા હવામાંનો ઓક્સિજન સીધો રુધિરમાં પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ રીતે અળસિયામાં શ્વાસોચ્છવાસની ક્રિયા થાય છે. બરાબર, કેનાથી શ્વસન કરે? તો કે પહેલાં ચામડીથી શ્વસન કરે છે. ત્વચા ભીની ને ચીકણી રહે છે અને એની ભીની સપાટી દ્વારા હવામાંનો જે ઓક્સિજન છે સીધો રુધિરમાં પડી જાય અને એનું કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી બહાર નીકળે છે. આ રીતે અળસિયામાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વનસ્પતિમાં શ્વસન ક્રિયા સમજાવો. તો બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચના હોય છે જેને પર્ણરંધ્રો કહે છે. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી એટલે કે વાત વિનિમય થાય છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો બધા સજીવોની જેમ વનસ્પતિ પણ એનો પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વસન કરવું જ પડે છે અને ખોરાક બનાવવા માટે એને પ્રકાશસંશ્લેષણ કરવું પડે છે. તો વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે માનવીની જેમ જ. તો વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચના છે એને શું કહેવાય છે? પર્ણરંધ્રો. આગળ આપણે પહેલા સેમેસ્ટરની અંદર શીખી ગયા છીએ. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી વાત વિનિમય દ્વારા થાય છે. બરાબર, આ રીતે છિદ્રો પર્ણરંધ્રોમાંથી ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની શ્વસનની ક્રિયા થવા લાગશે. વાત વિનિમય કહેવાય એને. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે. આ રીતે કોષમાં દરેક જગ્યાએ ગ્લુકોઝના દહન માટે, બરાબર, એટલે ગ્લુકોઝ જે મળે છે એના દહન માટે એની ઓક્સિજન છે જે મેળવે છે એ વપરાતો જાય છે અને કાર્બન ડાયોક્સાઇડમાંથી બની અને ઉત્પન્ન થતો જાય છે. આ રીતના વનસ્પતિનો દરેક ભાગ સ્વતંત્રપણે આ ક્રિયા કરી શકે છે અને વનસ્પતિના મૂળના કોષો પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. તો આ રીતે સ્વતંત્રપણે આ ક્રિયા દરેક કોષ કરે છે અને મૂળના કોષો પણ શક્તિ મેળવવા માટે આવી રીતના ઓક્સિજનની જરૂરિયાત રહે છે. તે શક્તિ મેળવવા માટે મૂળ પણ આ રીતના કાર્ય કરે છે અને મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી શું મેળવતો રહે છે? ઓક્સિજન મેળવતો રહે છે. આ રીતે શ્વસન ક્રિયા સતત વનસ્પતિમાં ચાલુ જ હોય છે. ચલો, ત્યાર પછી હવે ટૂંકમાં ઉત્તર પછીની વાત કરીએ. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. કારણો પૂછી નાખે છે પરીક્ષાની અંદર, તો એ મોટા પ્રશ્નમાં આવશે. પહેલું કારણ જોઈએ, ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધુ ખોરાક લેવાની જરૂર પડે છે. કારણ આપો. તો ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે શક્તિની જરૂર પડે છે કારણ કે આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચાડે છે. આને લીધે ખોરાકનું દહન એ કેવું થશે? ઝડપી બને છે. પરિણામે ખોરાકમાંનો ગ્લુકોઝ વપરાઈ જાય છે. આથી વધારે ખોરાક લેવાની જરૂર પડે છે. આમ ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધુ ખોરાક લેવાની જરૂર પડે છે. તો ભારે પરિશ્રમ કરતી વ્યક્તિ છે એને વધારે શ્વાસ લેશે એના કારણે વધારે કોષોને ઓક્સિજન મળશે અને એ ખોરાકનું દહન કેવું થઈ જશે? ઝડપી બની જશે. જેના કારણે ખોરાકમાંનો ગ્લુકોઝ છે વપરાઈ જશે અને વધારે ખોરાક લેવાની જરૂર પડે. આમ ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે ખોરાક લેવાની જરૂર પડે છે. બીજો છે, માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે. તો કે માછલીનું શ્વસન અંગ કયું છે? ઝાલર છે. માછલી જળચર પ્રાણી છે. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં ઉપયોગમાં લે છે. માછલી મોં વાટે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે. આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આમ માછલી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે. માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાંના ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી, તેથી તે ઓક્સિજન વિના તરફડે છે. એટલે જ્યારે તે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં લે ત્યારે મોં વાટે પાણી લઈ અને ઝાલર ઉપરથી પસાર કરે અને ઝાલરનું ઢાંકણ શું કરે? બંધ રાખે. એના કારણે પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન હોય એ વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાતો જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો જાય. આમ માછલી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે.
અને માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાંનો ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. ડાયરેક્ટ જે હવાનો ઓક્સિજન આપણે ઉપયોગમાં લઈએ એમ નથી કરી શકતી, ઓગળેલો ઓક્સિજન ઉપયોગમાં લઈએ, બરાબર. તેથી તે ઓક્સિજન વિના શું થાય છે, તરફડે છે. પછી કારણ આપેલું છે, વેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. તો વેલ અને ડોલ્ફિન છે સસ્તન વર્ગના પ્રાણી છે, આંચળવાળા કહેવાય. તેમના શ્વસન અંગ ફેફસા છે. તેઓ હવામાંનો ઓક્સિજન શ્વાસમાં લે છે, બરાબર. હવામાંનો ઓક્સિજન શ્વાસમાં લે એવી માછલીઓ જ છે, બરાબર. પણ એનું શ્વસન અંગ કયું છે, ફેફસા છે. તેઓ પાણીમાં રહેલા હોવા છતાં શ્વાસ લેવા માટે મોંને પાણીની સપાટીની બહાર કાઢી આવવું પડે છે અને ત્યાંથી હવાનું જે વાતાવરણનો ઓક્સિજન છે એ મેળવશે છિદ્ર દ્વારા, અને ત્યાંથી એ ઓક્સિજન મેળવે છે. એટલે વેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તફાવત આપો શ્વાસોચ્છવાસ અને શ્વસન. તો શ્વાસોચ્છવાસ કોને કહેવાય, તો કે એક પ્રકારની ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે. શ્વસન કોને કહેવાય, તે એક રાસાયણિક પ્રક્રિયા છે અને દેહધાર્મિક ક્રિયા છે. શ્વાસોચ્છવાસ છે એ શ્વસનના અંગો દ્વારા થાય છે. શ્વસન છે શરીરના બધા જીવિત કોષોમાં થાય છે. શ્વાસોચ્છવાસ તેમાં શ્વાસ લેવાની અને ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયાનો સમાવેશ થાય છે. શ્વસન છે તે કોષોમાં ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની ક્રિયા છે. ચાલો ત્યાર પછીનો બીજો તફાવત જોઈ લઈએ, જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસન કોને કહેવાય, તો કે તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન હોય એને જારક શ્વસન કહેવાય. અજારક શ્વસન કોને કહેવાય, તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું એને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસન છે એમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. અજારક શ્વસન છે એમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. જારક શ્વસનની અંદર શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે. અજારક શ્વસનને અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે જારક કરતાં. જારક શ્વસનની ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. અજારક શ્વસનને અંતે પ્રાણીની અંદર એટલે કે પ્રાણી માધ્યમમાં એટલે કે મનુષ્યને બધાય એમાં લેક્ટિક એસિડને એ બધું ઉત્પન્ન થશે. અને બીજા પ્રાણીઓની વાત કરીએ, આપણે જોયું હતું ભારે કસરતવાળું ઉદાહરણ. અને સાથે સાથે વનસ્પતિ માધ્યમની અંદર આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, બરાબર છે. ઈસ્ટમાંથી પણ થાય છે, આપણે ઉદાહરણ જોયું હતું બેક્ટેરિયા ફૂગની અંદર. તો એની અંદર આલ્કોહોલ ઉત્પન્ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આ તો તફાવત જારક શ્વસન અને અજારક શ્વસનનો. બે માર્કના પ્રશ્નો છે, એ પૂછાય છે ઘણી વખતે એક્ઝામની અંદર, એમાં તફાવત પણ પૂછી નાખે છે. આ બીજા મોટા પ્રશ્ન જે છે, બરાબર, એ જોજો. હજી ઘણા બધા વિડીયોસ આવશે, એ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને, જેથી આવનારા વિડીયોસ કયા અપલોડ થયા છે પાઠને આધારે અલગ અલગ વિડીયોસ છે તમે જોતા રહેજો. બીજા વિડીયો દ્વારા સતત ને સતત તમારું પુનરાવર્તન થાય એવા હેતુસર નવા વિડીયોસ તમે જોતા રહેજો, જેથી પરીક્ષાની અંદર સારી રીતના તમે માર્ક્સ મેળવી શકશો. જોતા રહો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.